ଛିଡ଼ା କରୁଛୁ, ଏମ୍ପିଜି ମାନେ ବିଷୟ ଛିଡ଼ା କର ଗଣିତ। ଗଣିତ ବିଷୟ ମା ଆଜି ଆମେ ଏକଡ଼ି ମାନେ ବାଜୁମା ମେଣ୍ଡୁ એટલે કે એકડે મેંડે દસ આપણે લખવાનું છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સુધીના મૂળાક્ષર આપણે શીખી ગયા છીએ। આજે આપણે એકડે મેંડે દસ આજે આવડશે તમને સરળતાથી। એકડે ઘણી વખત આપણે લખ્યું છે અને હું પણ કર્યું છે, કોઈ પણ ગુજરાતી વિષયમાં કે ગણિત વિષયમાં મીંડા કરતા આપણે બહુ શીખી ગયા છીએ। એટલે એકડેની બાજુમાં એ બિંદુ કરવાનું છે। તો ચાલો એકડે એની બાજુમાં બિંદુ કરવાનું, તો એ થઈ જાય એકડે મેંડે દસ। એકડે એની બાજુમાં મેંડુ એકડે મેંડે દસ। તો આજે આપણે નોટમાં લખવાનું છે એકડે મેંડે દસ અંક। આજે આપણે અંક લખવાનું છે એકડે મેંડે દસ। હવે તમે જુઓ કે તમારી જે ચોરસ ખાનાવાળી નોટ છે એમાં આ રીતે જ એકડે મેંડે દસ લખવાનો છે। કોઈ કોઈ વિદ્યાર્થી શું કરે, ખાનાવાળી નોટમાં એકડે અહીંયા બિંદુ, અહીંયા એકડે અહીંયા બિંદુ, અહીંયા, તો આ ખોટું છે। એક જ ખાનામાં એકડે અને મીંડુ કરવાનું અને પછી લખવાનું એકડે મીંડે દસ। એક જ ખાનામાં લખવાનું છે, શું કરવાનું છે એક જ ખાનામાં, એક અહીંયા મીંડુ અહીંયા, ના એક જ ખાનામાં એકડેની બાજુ મીંડુ કરીને આપણે લખવાનું છે એકડે મેંડે દસ। તો ચાલો ધોરણ છે આપણું જુનિયર કેજી, વિષય છે આપણો ગણિત। બોલો અને દસનો અંક લખો। જે રોજ આપણે તારીખ પણ લખવાની, તો બોલો અને દસનો
चौरस खाना वाले नॉट बनाएंगे। चार एक दस
હવે ઉડતી સંખ્યા આપણે જોવાની છે. પહેલાં તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ખૂટતી પછીની આગળની આ ત્રણ સંખ્યા પૂછવામાં આવે તો 1, 2, 3, 4, 5, 5 જ ખાલી જગ્યા પૂછવાની છે. ના 4, 3, 2 ઓછી કે ના વધારે 6, 7, 8 નહીં, 5 ખાલી જગ્યા હોવી જોઈએ. 1, 2, 3, 4, 5 ખૂટતી સંખ્યા હોય, પછીની હોય કે આગળ, 5 ખાલી જગ્યા પૂછવાની. ચાલો ખૂટતી સંખ્યા એટલે કે અંક ખૂટે છે, પછીની, વચ્ચેની અને ખૂટતી, ધ્યાનથી સાંભળજો. પછીની, વચ્ચેની, ખૂટતી આ ત્રણ સંખ્યાને જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે બોલીને લખવાનું. કઈ રીતે? 1, 1 પછી, 5, 5 પછી. જો તમે આ રીતે બોલશો તો એનો જવાબ તમને તરત યાદ આવશે, તમારો ભાત પણ જવાબ લખવા તૈયાર થઈ જશે. પણ મૂંગા મોડે આ લખવાનું નથી, બોલીને જ લખવાનું છે. ચાલો એક જો મેમ જે રીતે બોલે છે એ રીતે તમારે બોલવાનું. 1, 2 પછી, 2 વગર, 2 પછી, 3, 3 ચોગર, 4 પછી, 5, 5 છગર, 6 પછી, 7, 7 7, 7 પછી, 8, 8 તો આ રીતે ખૂટતી સંખ્યામાં બોલીને જ લખવાનું છે. બહુ ધ્યાનથી સાંભળજો, મેમ જે રીતે બોલ્યા એ જ રીતે તમારે પણ બોલવાનું. 1, 1 પછી, 4 પછી, 6, 6 પછી, 7, 7 પછી, પછીની, વચ્ચેની અને ખૂટતી સંખ્યામાં આ રીતે બોલીને લખવાનું, જેથી કરીને તમને યાદ આવે અને લખવા માટે આપણે તૈયાર થઈ જઈએ. ચાલો ખૂટતી સંખ્યા એના પછી આપણે શીખવાની છે. આગળની સંખ્યા શું કરવાનું છે? આગળ એટલે કે 10ની આગળ શું છે? 6ની આગળ કયો અંક છે? 3ની આગળ કઈ સંખ્યા છે? એને યાદ કરવાનું છે. અહીંયા તમે પછી પછી બોલો ને તો આવડી જાય, પણ
જ્યારે આ બંને સંખ્યામાં યાદ કરીને જ એનો જવાબ લખવાનો. હોશિયાર વિદ્યાર્થી પણ આગળની સંખ્યામાં ભૂલ કરી દેશે. ધ્યાનથી યાદ કરો એને, પછી એનો જવાબ લખો. પછીની ખૂટતી અને વચ્ચેની એ તમને સરળતાથી આવડી જાય. બાકી આગળની જે સંખ્યા છે એને યાદ કરીને જ એનો જવાબ લખાય. અને આગળની સંખ્યા જો વારંવાર આપણે લખતા રહીએ તો આપણને યાદ રહી જાય અને એ રીતે પણ આપણે એનો જવાબ લખી શકીએ. બાકી એને યાદ કરવું જ પડે, સીધો જવાબ આવડે નહીં.
કે 1 થી 10 સાઈડમાં લખી દેજો અને એમાં જોઈને પછી એનો જવાબ લખવાનો. તો ચાલો ગણિત વિષયમાં આજે પ્રથમ વખત આપણે 1 થી 10 લખવાનો છે. 1 થી 10 અને ખૂટતી સંખ્યા એમાં પણ 5 જ ખાલી જગ્યા જોઈએ. આગળની સંખ્યા હોય એમાં પણ 5 જ ખાલી જગ્યા લેવાની. બંનેને જવાબ લખવા માટે બાજુમાં 1 થી 10 અંક લખજો, એમાં જોઈને જવાબ લખવાનો છે. ચાલો 1 થી 10 અંક આપણે શીખી ગયા. બોલતા આવડવું જોઈએ. શાળા ચાલુ હોય અને મેં એક વિદ્યાર્થીને એમની પાસે બોલાવીને આ રીતે અદબ પાડીને 1 થી 10 ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું હોય છે. વિદ્યાર્થી સરસ બોલે પણ જેનામાં કચાશ હોય છે, નબળા વિદ્યાર્થીઓ 1, 2, 5, 7, 7 એકડે બીજી 10. આ 1 થી 10 ના કહેવાય, આ એમના માનવી કચાશ કહેવાય. અને કારણ મેં મેં કહું કે આંગળી રાખીને રોજ રોજ વાંચન કરો, બોલો. હવે જરૂર છે આટલા બધા મીંડા ગણવાના, ચિત્ર ગણવાના, અને જોયો તો તમને 1 થી 10 ના આવડે તો આપણે કેવી રીતે બધું લખી શકીએ? માટે રમતા રમતા પણ આગળની ગણતરી કરતા શીખો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો આ રીતે પણ આપણને 1 થી 10 આવી જાય. પણ કરવું પડે ને શીખવું પડે. ઘરમાં પણ કઈ વસ્તુ પડી હોય તો એને લઈ આવો અને એની ગણતરી કરો. 1 હોય તો 1 અલગ રાખો, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5. એ રીતે વસ્તુની ગણતરી કરો અને એમ કરતા પણ 1 થી 10 બોલવાની ટેવ પાડો અને 1 થી 10 શીખી જાઓ. તો ચાલો ગણિત વિષયમાં 1 ને 2 10 એક જ ખાનામાં 1 અને બિંદુ કરીને લખવાના છે. ચાલો ગણિત વિષયમાં આટલું. ધન્યવાદ.